ફેસબુકના ફાઉન્ડર ઝુકરબર્ગ એવું કંઈક એમણે કર્યું કે સોશિયલ મીડિયા ઉપર સતત એમની ચર્ચા થઈ રહી છે અને કેટલાક લોકો તો એમના વખાણ પણ કરી રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, ફેસબુક ઉપર ઘણી બધી બાબતો ચર્ચામાં રહેતી હોય છે, પરંતુ આ વખતે ફેસબુકના ફાઉન્ડર પોતે ચર્ચામાં છે. ફેસબુકના ફાઉન્ડર ઝુકરબર્ગ એવું કંઈક એમણે કર્યું કે સોશિયલ મીડિયા ઉપર સતત એમની ચર્ચા થઈ રહી છે અને કેટલાક લોકો તો એમના વખાણ પણ કરી રહ્યા છે. તો ઝુકરબર્ગ અત્યારે શું કામ ચર્ચામાં છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, ફેસબુકના ફાઉન્ડર ઝુકરબર્ગ અત્યારે ચર્ચામાં એટલા માટે છે કે એમણે એમનું જે ઘરનું બેકયાર્ડ છે એમાં એમના પત્ની પ્રિસિલા ચાનની એક જબરજસ્ત વિશાળ પ્રતિમા મૂકી છે અને ઝુકરબર્ગે પોતે ઇન્સ્ટાગ્રામ ઉપર આ તસવીર શેર કરી છે, એટલે ઝુકરબર્ગ અત્યારે ચર્ચામાં છે. કારણ કે એમના પત્ની પ્રિસિલા ખાનની જે મૂર્તિ છે એ એકદમ અદ્ભુત અને શાનદાર છે અને સોશિયલ મીડિયામાં લોકો વખાણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં લોકો ઝુકરબર્ગને હસબન્ડ ઓફ ધ યર એવું પણ કહી રહ્યા છે. હવે તમને એમ થશે કે ભાઈ, ઝુકરબર્ગે એમના ઘરની અંદર એમની પત્નીની આટલી વિશાળ પ્રતિમા શું કામ મૂકી? તો એનો પણ ઝુકરબર્ગે જવાબ આપ્યો છે. એમણે એમ કીધું છે કે એક રોમન પરંપરા છે જે હું ફોલો કરી રહ્યો છું. એ રોમન પરંપરા એવી છે કે એ સમયની અંદર લોકો પોતાની જે પત્નીની પ્રતિમા ઘરની અંદર રાખતા હતા અને એ જ પરંપરાને હું ફોલો કરી રહ્યો છું. હવે આ જે પ્રતિમા છે એ અમેરિકાના જાણીતા મૂર્તિકાર ડેનિયલ આર્સમે બનાવેલી છે અને આ 7 ફૂટની પ્રતિમા છે. પ્રિસિલા ચાન અને ઝુકરબર્ગના લગ્ન 12 વર્ષ પહેલાં થયા હતા, એટલે 2012માં એમના લગ્ન થયા હતા અને એમને 3 દીકરીઓ છે. 2003ની અંદર ઝુકરબર્ગ અને પ્રિસિલા ચાનની મુલાકાત થઈ હતી. એમાં પણ થોડીક ઇન્ટરેસ્ટિંગ લવ સ્ટોરી છે કે હાવર્ડની અંદર પ્રિસિલા અને ઝુકરબર્ગ જ્યારે ભણતા હતા અને એક પાર્ટીની અંદર બંને ભેગા થયા હતા. એ વખતે પ્રિસિલા ચાન અને ઝુકરબર્ગ એકબીજાને ઓળખતા નહોતા, પરંતુ ત્યાં વોશરૂમની એક વેઇટિંગ લાઇન હતી અને તે વખતે બંનેની નજર મળી અને એ પછી એમની વાતચીત શરૂ થઈ અને આખરે એ વાત લગ્નની અંદર પરિણમે. 19 મે 2012ના દિવસે ઝુકરબર્ગ અને પ્રિસિલા ચાનના લગ્ન થયા. હવે આ પ્રિસિલા ચાન જે એમના પત્ની છે એમની પણ બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઓ છે કે પોતે પૂર્વ પીડિયાટ્રિશિયન છે અને ટેનિસ ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા છે. પ્રિસિલા ચાનને સ્વિમિંગનો જબરજસ્ત શોખ છે અને તેઓ દરિયાની અંદર સ્વિમિંગ પણ જ્યારે પણ એમને મોકો મળે છે ત્યારે દરિયામાં સ્વિમિંગ કરવાનો મોકો છોડતા નથી. આજે એક ફિલિયોથેરાપિસ્ટ તરીકે એટલે એક દાનવીર તરીકે પણ પ્રિસિલા ચાનનું નામ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.